શહેરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજા આરતી કરતા ઉપલેટાના ધારાસભ્ય ઉપલેટાના ધારાસભ્ય દ્વારા શહેરમાં આવેલ યદુનંદન યુવા ગ્રુપ, શિવમ ગ્રુપ, નવાપરા ચોરા ગ્રુપ, દરબારગઢ ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ સહિતના અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજન અર્ચન અને આરતી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રીધિ સિદ્ધિના દાતા દેવોના દેવ મહાદેવના પુત્ર ગણેશજીના ગણેશ મહોત્સવ 2018 નિમિત્તે 50 કરતાં પણ વધુ ગણેશ પંડાલો શહેરમાં આવેલા છે. આ પંડાલોમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી છે. ઉપલેટાના ધારાસભ્ય દ્વારા શહેરમાં આવેલ યદુનંદન યુવા ગ્રુપ, શિવમ ગ્રુપ, નવાપરા ચોરા ગ્રુપ, દરબારગઢ ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ સહિતના અનેક ગણેશ પંડાલોની મુલાકાત લઈ પૂજન અર્ચન અને આરતીઓ કરી હતી. સમગ્ર દેશની જેમ ઉપલેટા શહેર પણ ગણેશમય થયું છે, તેમ ઠેરઠેર રાત્રે ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી છે. ગણેશ ચતુર્થીને દિવસે ગણેશ સ્થાપના થયા બાદ પોતપોતાની આસ્થા પ્રમાણે અલગ અલગ રીતે ગણેશજીનું વિસર્જન કરાતું હોય છે. જેમ કે કોઈ પ્રથમ દિવસ, ત્રીજા દિવસે, પાંચમા દિવસે કે અગિયારમા દિવસે ગણેશજીનું પાણીમાં વિસર્જન કરાતું હોય છે. આ પ્રસંગે ધારાસભ્ય સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ જોડાયા હતા. આજે સમગ્ર ગુજરાતની અંદર વિઘ્નહર્તા ગણપતિ દાદાનું સ્થાપન અને પૂજન સર્વે હિન્દુ ભાઈઓ ધામધૂમથી કરી રહ્યા છે. આજે ઉપલેટાની અંદર યદુનંદન ગ્રુપ, કોટેશ્વર ગ્રુપ, નવાપરા ગ્રુપ જેવા વિવિધ 30 જેટલા ગ્રુપોએ ગણપતિ દાદાની સ્થાપના કરી છે. દરરોજ એની આરતી, પૂજન, અર્ચના થાય છે અને જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ગોઠવવામાં આવે છે. વિઘ્નહર્તા અમારા સૌના દુઃખ હરે અને આ વિસ્તારની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી સૌ સાથે મળી અને પ્રાર્થના કરીએ છીએ. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા.